Morning. અરે રે, તારું ઘર તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે છે જ નહીં. એક કામ કર, વાસ્તુ પ્રમાણે આજે આ બેડરૂમ છે ને, ત્યાં તો સ્ટોર રૂમ હોવો જોઈએ. આ બેડરૂમ ખોટી જગ્યાએ છે, ત્યાં સ્ટોર રૂમ નો સામાન ખસેડ. અને આ કિચન નું પ્લેટફોર્મ, એ તો ખોટી ડિરેક્શનમાં ફેસિંગ છે, બદલવું પડશે. અને આ હાથમાં આ તે કેવી વીંટી પહેરી છે. આ થર્ડ ફિંગરમાં કયો નંગ પહેર્યો છે. આ નંગ તો લાસ્ટ ફિંગરમાં પહેરવાનો હોય. અચ્છા એસા હૈ ભાઈ, અભી મેને કુછ દિન પહેલે નવા વોટર પ્યુરિફાયર ખરીદા હૈ. ઇસમે ક્યા હૈ, વો સારે સોલ્ટ રહેતે હૈ. બાકી સબમે ક્યા હૈ કે B12 ચલા જાતા હૈ, વિટામિન ચલે જાતે હૈ, ફિર B12 કા ઇન્જેક્શન લેને કા. એ તમને ડાયાબિટીસ વર્ષો થી છે ને? અમારે એક ડોક્ટર છે, એમને બતાવો. અરે ડાયાબિટીસ નો અક્સીર ઇલાજ છે એમની પાસે. એવી જોરદાર પડી કે આપે છે, અમે તો જેટલા કીધું બધા મટી ગયું. સલાહ 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 આપનારા અઢળક મળશે કે આવું કરી નાખો ને તેવું કરી નાખો તો તમારા જીવનમાં સફળતાની સુવાસ પ્રાપ્ત થશે. સલાહ આપનારા તો અઢળક મળશે. એમાંથી કોની માનવી ને કોની નહીં એ નક્કી કેવી રીતે કરવું? થાય કેવું કે રોજ તમને કોઈ ને કોઈ તેવું ભટકાઈ જ જાય જેનાથી તમે ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ. બીજા બધા કરતા હોય એવું તમે કરવા લાગો, એવું ના હોય. બીજાના વાદે વાત ના કરાય દોસ્ત. બધા સ્માર્ટ વોચ ખરીદે એટલે આપણે પણ એવી જ સ્માર્ટ વોચ યુઝ કરવા લાગવી એવું જરૂરી નથી. બધા મોંઘા મોંઘા કપડા મોંઘા શૂઝ લે એટલે આપણે પણ એવા જ લેવા એવું જરૂરી નથી. ઘણીવાર આખી દુનિયા આપણને જે કરાવે ને એમ આપણે કરતા હોઈએ છીએ, દુનિયાના તાલે નાચતા હોઈએ છીએ, જાણ બહાર ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોઈએ છીએ, પોતાનો સ્વતંત્ર નિર્ણય નથી લેતા. એ ઇન્ફ્લુઅન્સમાં આવીને પછી આપણે એવું કંઈક કરી નાખતા હોઈએ ને કે પછી પાછળથી આગળ જતા પસ્તાવો થાય કે અરે આ તો બીજાના કીધે આપણે કર્યું, એમ એના કરતા જાતે વિચારીને કર્યું હતું. એટલે પ્રાયોરિટી સેટ કરવી પડે, નહીં તો ચાદર લેવા જાઓ ને રૂમાલ લઈને આવો એવી પરિસ્થિતિ થઈ જાય. આજનો મોર્નિંગ મંત્ર: હેવ મોર દેન યુ શો એન્ડ સ્પીક લેસ દેન યુ નો. કોણે કીધું એ મને નથી ખબર, પણ મોર્નિંગ મંત્ર યોગ્ય છે આજની સવાર માટે. 7:12 થઈ રહી છે, 6 June 2018 બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.